રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન પૂરક માંગણીઓની ચર્ચા પણ થતી હોય છે. જોકે પૂરક માંગણીઓની ચર્ચા દરમિયાન કેટલાક વિભાગોના સચિવો હાજર ન રહેવાનું ધ્યાનમાં આવતા વિધાનસભાના ઉપાધ્યક્ષે ટકોર કરી છે. જે તે વિભાગના સચિવો હાજર નથી રહેતા તેમને હાજર રહેવા સૂચના આપવા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે સૂચના પણ આપી છે. આ વિશે વધુ જાણકારી મેળવીશું. સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, જેટલા સભ્યો ઉપસ્થિત નથી ગૃહમાં તેને લઈ અને ટકોર પણ ઉપાધ્યક્ષે કરી છે, શું વધુ જાણકારી? જો આ વાત સભ્યોની નથી, આ વાત જે તે વિભાગના સચિવોની છે. સચિવોની ગેરહાજરી ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના ધ્યાને આવતા તુરંત તેમણે કહ્યું હતું કે અત્યારે પૂરક માંગણીઓ પરની ચર્ચાઓ ચાલી રહી છે અને જે વિભાગની ચર્ચા ચાલી રહી છે તેના સચિવે હાજર રહેવું જરૂરી છે. જે અત્યારે હાજર નથી તેને તાત્કાલિક જાણ કરવામાં આવે એ પ્રકારની ટકોર આજે ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કરી હતી. જોકે આગળનું જે સત્ર મળ્યું હતું એ સત્રની અંદર ખુદ અધ્યક્ષ શંકર ચૌધરીએ તો ત્યાં સુધીનું ચીમકી પણ એક રીતે કહી શકાય એને કહી દીધું હતું કે જે વિભાગના સચિવની ગેરહાજરી હશે એ વિભાગની પૂરક માંગણીઓ મંજૂર નહીં થાય. જોકે આવું અધ્યક્ષની ટકોર બાદ તુરંત તમામ સચિવો દોડી અને વિધાનસભા ગૃહની અંદર પહોંચી ગયા હતા. આજની જે વાત છે તો આજે પણ જેઠાભાઈ ભરવાડે જે રીતે ઉપાધ્યક્ષ તરીકે ટકોર કરી કે ભાઈ સચિવો હાજર નથી તો એમને હાજર રહેવું જોઈએ અને જે હાજર નથી એને તાત્કાલિક જાણ કરવામાં આવે. તુરંત જે વિભાગની ચર્ચાઓ ચાલતી હતી એ વિભાગના મંત્રીઓએ પાછળ સચિવોની ગેલેરીમાં નજર નાખી હતી અને જેટલા પણ સચિવો ગેરહાજર હતા એમને તુરંત બોલાવવા માટે જે સેવકો હોય છે વિધાનસભાના મંત્રીઓના તે સેવકોને દોડાવ્યા હતા અને એક બાદ એક સચિવો વિધાનસભાની અંદર સચિવ ગેલેરીની અંદર પહોંચી ગયા હતા. જી આભાર હિરેન, આપ જોડાને વિગતો આપી તે માટે.